હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું આલુ પરાઠા. તેની માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 3 બટાકા લઈ તેને બોઇલ કરીને આ રીતે કદ્દૂકસ કરી લીધા છે. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ તેમાં 1.5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. ત્યારબાદ તેમાં 4-5 મરચાની પેસ્ટ એડ કરી છે. ત્યારબાદ તેમાં થોડા તલ એડ કરીશું. ત્યારબાદ અહીંયા 2-3 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલી શુગર એડ કરીશું. અહીંયા શુગર એડ કરવાથી લીંબુની ખટાશ બેલેન્સ થઈ જશે. ત્યારબાદ તેમાં કોથમીર એડ કરીશું. ત્યારબાદ આપણે તેને બરાબર હાથેથી મિક્સ કરી દેવાનું છે, તો પ્રોપર રીતે બધા મસાલા બટાકાના માવામાં ભળી જાય. અહીંયા આલુ પરાઠામાં બધા ડુંગળીનો પણ યુઝ કરે છે. જો તમારે ડુંગળીનો યુઝ કરવો હોય તો તમે આ જગ્યાએ ડુંગળી પણ યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો કે મસાલો બરાબર રેડી છે. હવે આપણે પરાઠા બનાવીશું. તેની માટે એક લૂઓ લઈને આપણે રોટલી વણી લઈશું. ભાખરી જેવી વણવાની છે, બહુ પતલી પણ નથી વણવાની. આ રીતની મોટી સાઇઝની આપણે રોટલી વણી લેવાની છે. તેમાં 1 ચમચી જેટલો આપણે માવો એડ કરીશું. તેને આ રીતે પોટલીની જેમ તેને સીલ કરવાનું છે. તમે જોઈ શકો છો કે હું કેવી રીતના પોટલીની જેમ સીલ કરી રહી છું. આ રીતે સીલ કરીને પછીથી દબાવીને તેને પ્રેસ કરીશું. ત્યારબાદ તેમાં થોડુંક અટમણ લઈ અને ફરીથી તેની રોટલી વણી લેવાની છે. આ રીતે પરાઠાને હળવા હાથથી વણી લેવાના છે. તમે જોઈ શકો છો કે પરાઠું વણાઈને રેડી છે. હવે તેને આ રીતની નોનસ્ટિક પેનમાં શેકી લેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. પરાઠાને આપણે પલટાવીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે થોડો શેકાઈ ગયો છે. હવે તેને પાછળની સાઈડે પણ શેકી લેવાનો છે. હવે પરાઠા ઉપર થોડું ઓઇલ લગાડીને તેને બરાબર શેકી લઈશું. આ રીતે તમારે શેકી લેવાનો છે. તમે જોઈ શકો છો કે હું કેવી રીતે શેકું છું. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે, બહુ ફાસ્ટ નથી કરવાની. પરાઠાને પલટાવીને શેકવાનો છે. તમે જોઈ શકો છો કે એક સાઈડે મસ્ત બ્રાઉન શેકાઈ ગયો છે. તેને હવે બીજી સાઈડે એવી જ રીતે બ્રાઉન શેકવાનો છે. આલુ પરાઠું શેકાઈને રેડી છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈશું. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.